સાબરકાંઠા તલોદ પંથકમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. સહકારી મંડળીમાં વરસાદી પાણી ભરાતા અનાજનો જથ્થો પલળ્યો હતો. ઠેર ઠેર વરસાદી પાણી નજરે પડે છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. હા, નમસ્કાર. હું ગોરા સેવા સહકારી મંડળીનો કારોબારી સભ્ય છું, નવનીતલાલ કેશવલાલ ત્રિવેદી. અમારી આ મંડળીમાં ખાતર, દવા, પછી આ અનાજ કે જે આ દીનદયાળનું જે અનાજ સરકાર વેકવા આપશે એ બધું આજ પલળી ગયું છે. ગવર્ષોથી આજથી લગભગ 2007માં ફરી આમાં પાણી ભરાણું હતું. એ વખતે અમે રિપોર્ટ કર્યા હતા. એમાં અમારા આકાને પાઇપલાઇનો કરી, ગટર લાઇનો કરી, પણ ગટર લાઇનોનું પાણી, રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલાવ્યા આગળ કરીશું. અને આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું, શું કર્યું, કેમ કર્યું એ જોવાયો નથી. આજ આ પરિસ્થિતિ, આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટ આવી ગઈ સાહેબ. એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં 4 લાખ ઉપર હશે. ખાતર પોતર, બી બિયારણ, આ તે બધું થઈને બધું પલળી ગયું. એટલે અમારે તકલીફ તો છે જ. અત્યારે ખેડૂતોને આ સમયમાં અમારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું? એટલે મોટો ગરીબોનો અનાજ, સરકાર ગરીબોનો અનાજ આપે છે, અમે વેચીએ છીએ, પણ આ પરિસ્થિતિમાં ગરીબોને ક્યાંથી લઈને આપવું? ગરીબોનો અનાજનો જે જથ્થો હોય તો એ બધો પલળી ગયો, તો અમારે શું કરવું એમ? બોલો દાદા. હા, નમસ્કાર. હું ગોરા સેવા સહકારી મંડળનો કારોબારી